ટાઇટન સબમરીનની જે હાલત થઈ તેના વિશે ખૂબ ખૂબ ચર્ચાયું બોલાયું અને ખૂબ લખાયું આખી ઘટનામાં આશ્ચર્ય એ વાતનું છે કે કઈ રીતે એક સદી પહેલાનું અપશુકન આજે પણ નડી શકે છે જાણે આ જહાજને કોઈ શ્રાપ આપવામાં આવ્યો હતો કે જેની અસર તેના ડૂબવાના એકસો અગિયાર વર્ષ બાદ પણ વર્તાઈ રહી છે અહીંયા આશય કોઈ વહેમ કે શંકા કુશંકાને સમર્થન આપવાનું નથી પરંતુ ટાઇટન સબમરીન અને ટાઇટેનિક જહાજ આ બંને વચ્ચેનું જે કનેક્શન છે તે બતાવવાનો અને કઈ રીતે સમુદ્રની અંદર આ બંને એક સરખા પ્રારબ્ધનો ભોગ બન્યા એ બતાવવાનો છે નમસ્કાર જમાવટ સાથે હું મયુરી વર્ષ બે હજાર નવમાં ઓશન ગેટ કંપનીની સ્થાપના થાય છે માલિક દંપતી સ્ટોકટન રશ અને વેન્ડી રશ આ ટાઇટન સબમરીનનું નિર્માણ કરાવે છે કેમ કે વેન્ડી રશને પોતાની ઈચ્છા હતી કે જે ટાઇટેનિક જહાજમાં એકસો અગિયાર વર્ષ પહેલાં તેના પરદાદા અને પરદાદી મૃત્યુ પામ્યા હતા એ જહાજ ખરેખર કેવું દેખાતું હતું તેની બનાવટ એવી તો કેવી ભવ્ય હતી તે જોવાની એની ખૂબ જ એક સ્વાભાવિક ઈચ્છા હતી અને આ જ ઈચ્છાથી પ્રેરાઈને તેણે આ નિર્માણ પામેલી સબમરીનનું નામ પણ ટાઇટન રાખ્યું હતું પણ તેને ખ્યાલ ન હતો કે જે એટલાન્ટિક સમુદ્રમાં તેના પરદાદા અને પરદાદી એકસો પહેલા મૃત્યુ પામ્યા હતા તે જ એટલાન્ટિક સમુદ્રમાં એક દિવસ તે તેના પતિ પણ ગુમાવી તમે ટાઇટેનિક ફિલ્મમાં એક સીન જોયો હશે ક્લાઇમેક્સનો આ સીન હતો કે જેમાં એક દાદા દાદી છે જે એકબીજાનો હાથ પકડીને એક બેડ પર સૂતા છે તેમને ખ્યાલ છે કે જે જહાજ પર તેઓ છે તે ડૂબી રહ્યું છે અને તેમ છતાં બંને ક્યાંય ભાગવાનો પ્રયત્ન નથી કરતા અને એક સાથે મોતને વહાલું કરે છે ટાઇટન સબમરીનના માલિકની પત્ની વેન્ડી રશના પરદાદા અને પરદાદી પણ બિલકુલ આ જ રીતે એકબીજાનો હાથ પકડીને કિસ્મતી ક્રૂર મજાકનો સામનો કરતા કરતા એક સાથે મોતને ભેટ્યા હતા વેન્ડી રચના પરદા અને પરદાદી એટલે ઇસીડોર સ્ટ્રોસ અને ઈડા સ્ટ્રોસ આ બંને ઇંગ્લેન્ડનું બિલિયોનેર કપલ હતું જેમણે ટાઇટેનિક જહાજની જાહેરાત જોઈને આ દરિયાઈ સફર ખેડવાનો નિર્ણય કર્યો બંનેને દીકરી જમાઈ પોર્ટ પર બંને ગયા દસ એપ્રિલ ઓગણીસો બાર ની બપોરે ટાઇટેનિક ઉપડ્યું ચાર દિવસની સફર પૂરી થઈ પંદર એપ્રિલ ઓગણીસો બાર નો એ દિવસ આવ્યો સાંજ હાથમી ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થયા દરિયાનું પાણી વધારે હિલોડા લેવા લાગ્યું શીપ પર બધા પોતપોતાના રૂમમાં જઈને ઊંઘી ગયા હતા એવામાં એક એક પ્રચંડ ધડાકાનો અવાજ આવ્યો વિશાળ સાથે ટાઇટેનિક અથડાઈ હતું નાની નાની તિરાડો પડી ગઈ હતી ધીમે ધીમે તિરાડો વધતી ગઈ દરિયાનું પાણી અંદર આવવા લાગ્યું ટાઇટેનિક જહાજ ડૂબવા લાગ્યું ટાઇટેનિકના કેપ્ટને કહ્યું કે મહિલા અને બાળકોને લાઈફ બોટમાં બેસાડીને મોકલવામાં આવી રહ્યા છે ડેક પર ઊભેલા ઇડાસ્ટ્રોસને પણ કહેવામાં આવ્યું કે જલ્દી આ બોટમાં બેસી જાઓ આ લાઇફ બોટમાં બેસાડીને તમને નજીકના ટાપુ પર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે પરંતુ ઈડાસ્ટ્રોસે કહ્યું કે મારા પતિ વગર હું આ બોટ ઉપર નહીં ચડું ઈડાસ્ટ્રોસ તૈયાર ન થયા તેમણે કહ્યું કે હું કોઈ પણ ભોગે મારા પતિ વગર આ લાઇફ બોટમાં બેસીને સુરક્ષિત જગ્યાએ નહીં જાઉં મને મારા પતિ મારી સાથે જોઈએ ઇસડોરે પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેમ છતાં તેઓ ન માન્યા અને જે રીતે ટાઇટેનિક ડૂબી રહ્યું હતું એ જોતાં એવું લાગ્યું કે હવે બચી શકાય એવી કોઈ સ્થિતિ નથી કોઈ ઉપાય નથી બંને આકાશ તરફ હાથ જોડ્યા અને પોતાના રૂમમાં જવાનું નક્કી કર્યું રૂમમાં જઈને બંને આવતા જન્મમાં એકબીજાને ફરી પામવાના વચનો આપ્યા અને એટલાન્ટિક મહાસાગરમાં જહાજ સાથે ડૂબી ગયા પણ જાણે આ ટાઇટેનિકનું અપશુકન આ પરિવારને હજુ પણ પીછો કરી જ રહ્યું હોય એમ એકસો અગિયાર વર્ષ બાદ આ જ ટાઇટેનિકને જોવાની ઈચ્છા સાથે સબમરીનમાં વેન્ડીનો પતિ સ્ટોક્ટન રશ પણ ચાર મુસાફરો સાથે ગયો અને દરિયામાં જ તેણે મોતને વહાલું કર્યું તો આ હતી ટાઇટનિક જહાજ અને ટાઇટન સબમરીન વિશેના કનેક્શનની એ વાર્તા જે સાંભળીને આશ્ચર્ય તો થાય પરંતુ સાથે સાથે વિચારતા પણ થઈ જવાય કે કઈ રીતે આ પ્રકારની ઘટનાઓ કિસ્મત ફેથ લક ડેસ્ટિની જેવા શબ્દોના અસ્તિત્વની સાક્ષી પૂરે છે નમસ્કાર